आज हम इसके बारे में बात करेंगे तो दोस्तों कुछ ऐसे शब्द जो हम हर रोज़ पढ़ते हैं लेकिन उसे हिंदी और गुजराती में एक समान कहा जाता है इकाई एक नई राह भाग एक पहचानिए पढ़िए और बोलिए लेकिन हमारे चित्रणे जवानों चे अने विचारवानों चे कितने सेनु चित्रा चे बच्ची पढ़िए लेकिया વાંચવાનું છે અને બોલવાનું છે તમારે પણ મોટેથી તો પતંગ તો હિન્દી અને ગુજરાતી બંનેમાં પતંગ પતંગ જ કહેવાશે પોપટ યાની કે હિન્દીમાં પોપટને તોતા કહેવાશે ઝાડ એટલે કે હિન્દીમાં પેડ કહેવાશે મોટર તો હિન્દી અને ગુજરાતી બંનેમાં મોટર જ કહેવાશે મદારી યાની કે સપેરા મોર તો હિન્દી ગુજરાતી બંનેમાં મોર જ કહેવાશે સીધી એટલે કે ગુજરાતીમાં નિસરણી અને હિન્દીમાં સીઢી કહેવાશે પપીતા યાની કે પપૈયુ એટલે કે પપૈયાને હિન્દીમાં પપિતા કહેવાશે ધનુષ એટલે કે હિન્દી અને ગુજરાતી બંનેમાં ધનુષ જ કહેવાશે તો આ શબ્દ તમારે યાદ રાખવાના છે આગળ જોઈશું બીજા શબ્દો તિતલી એટલે કે યાને હિન્દીમાં તિતલી કહેવાશે માછલી યાની કે માછલી એટલે કે હિન્દીમાં મછલી અને ગુજરાતીમાં માછલી બકરી તો હિન્દીમાં બકરી કહેવાશે અને ગુજરાતીમાં પણ બકરી કહેવાશે તેને કઈ રીતે લખાય તે તમારે યાદ રાખવાનું છે ઉંદર તો ચુહા બળદ એટલે કે બેલ હિન્દીમાં બેલ કહેવાશે અને ગુજરાતીમાં બળદ કહેવાશે ઘુવડ યાની કે ઉલ્લુ એટલે કે ઉલ્લુ કેળું યાની કે કેલા

એક સરખા સમાન કહેવાતા હોય ને અમુક શબ્દો છે જે અલગ પડે છે તે તમારે યાદ રાખવાના રહેશે આગળ જોઈશું બીજા શબ્દો ડમરું તો ગુજરાતી અને હિન્દી બંનેમાં ડમરું જ કહેવાશે પણ લખે અલગ રીતે તે તમારે યાદ રાખવાનું છે હાથી તો હાથી યજ્ઞ તો યજ્ઞ પણ બંને હિન્દી અને ગુજરાતીમાં સરખું જ કહેવાશે રથ તો રથને પણ હિન્દીમાં પણ રથ જ કહેવાશે ટામેટું એટલે કે ટામેટાને હિન્દીમાં ટમાટર કહેવાશે કે થન યાદ રાખજો થન એટલે કે આચળ ક્ષત્રિય તો ક્ષત્રિય ઘર એટલે કે ઘર કંસારો યાની કે ઠઠેરા એટલે કે ઠઠેરા એટલે કંસારો ઘોડો તો ઘોડા છત્રી તો છાતા છત્રી તો છાતા ઋષિ ઋષિ એટલે કે ગુજરાતી અને હિન્દી બંનેમાં ઋષિ કહેવાશે તો શબ્દ તમારે કઈ રીતે બોલાય તે યાદ રાખવાના રહેશે કમળ તો કમળ હિન્દીમાં કમળ અને ગુજરાતીમાં કમળ ત્રાજવું તો હિન્દીમાં તરાજુ એટલે કે તરાજુ અને ગુજરાતીમાં ત્રાજવું યાની કે ગમલા નળ એટલે કે હિન્દીમાં નળ અને ગુજરાતીમાં નળ કહેવાશે रिंच એટલે કે પાલુ પાલુ મતલબ રીંચ સસલુ તો ખરગોશ વાંદરો યાની કે બંદર કાગડો યાની કે કવવા ફ્લેવર એટલે કે ફૂલ ગોપી ફૂલ ગોપી મતલબ ફ્લેવર भिंडो તો ભીંડી દૂધી લૌકી આમલી એટલે કે આમલી ત્રિશૂળ એની કે ત્રિશુલ હિન્દીમાં ત્રિશૂલ અને ગુજરાતીમાં ત્રિશૂળ ચંદ્ર તો ચાંદ મૂલો તો મૂલી મૂલી ચમચ યાની કે ચમચી એટલે કે ગુજરાતીમાં તમે ચમચી બોલો છો અને હિન્દીમાં ચમચ બોલવાનું છે તો આવા ઘણા બધા શબ્દો છે જેમાં ફક્ત લ અને ન નો ડિફરન્ટ હોય છે પણ આપણે યાદ રાખવાનું છે હવે જોઈશું ગુજરાતી ઓર હિન્દી વર્ણો કા અંતર સમજીએ ઓર લીખીએ એટલે કે ગુજરાતી અને હિન્દી અક્ષર વચ્ચેનો જે તફાવત છે તે તમારે સમજવાનો છે અને લખવાનો છે તો એમાં ગુજરાતીમાં ક અને હિન્દીમાં ક કઈ રીતે લખાય તે ફક્ત જોવાનું છે તો એ શબ્દ તમને આવડે છે એકવાર નજર કરી લઈએ ક ખ જ જ અણ બ ભ લ ઉ અ અને એ આ શબ્દ ફક્ત તમારી યાદ રાખવા માટે આપેલા છે પશુઓ કે નામ હિન્દી એટલે કે જે પશુને તમારે જોવાનું છે અને તેનું નામ હિન્દીમાં લખવાનું રહેશે બંદર યાની કે વાંદરો વાંદરો આપેલો છે ચિત્ર તો હિન્દીમાં આપણે તેને બંદર કહીશું ખરગોશ મતલબ કે સસલું એટલે કે સસલાને હિન્દીમાં ખરગોશ કહેવાશે બેલ યાની કી બળદ એટલે કે બળદને હિન્દીમાં બેલ કહેવાશે બે લ બે માત્ર આવશે યાદ રાખજો ગિલહરી યાની કી ખિસકોલી ખિસકોલી હિન્દીમાં ગિલહરી કહેવાશે ભાલુ એટલે કે રીંછ આપણે જોવાના છે દરજી એટલે કે જે કપડા સીવે છે તે કિસાન ખેતરમાં કામ કરે છે તે ખેડૂત કુંભાર એટલે કે માટીમાંથી વસ્તુ બનાવે છે તે કુંભાર

ઘોડા હાથી ઘર રથ મોટર પેડ પપીતા ટમાટર ડમરું ઠઠેરા છાતા સીઢી સપેરા થન યજ્ઞ ધનુષ ક્ષત્રિય ઋષિ ફક્ત તમારે યાદ રાખવાના રહેશે ચિત્ર જોઈને હવે આપણે આજનું હોમવર્ક જોઈ લઈએ ગયે પીડીએફ મેસેજ દેખ કર સ્વાપોથી મે લખના ઓર પઢના એટલે કે પીડીએફ આપેલી છે તેમાંથી જોઈને તમારે સ્વાપોથી લખવાનું છે અને વાંચવાનું છે થેન્ક યુ